જે શેરોનો શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે, હવે એ આપ જાણો છો કે દેટ બિલોંગ્સ ટુ ધ 15% ફેમિલી, કારણ કે 111A જે ગેઇન હોત તો કેટલા ટકા ટેક્સ ભર્યો હોત? 15%. પ્રશ્નની અંદર પાવાર્થ એ છે કે આ 15% ફેમિલી વાળો લોસ છે, તો આ 15% ફેમિલીનો લોસ એ એમનો 30% જે મ્યુચ્યુઅલ ફંડની અંદર આજે એમનો ગેઇન થયો હોય ડેટ ફંડમાં, તો એ 30% સુધી ટેક્સ થવાને પાત્ર છે. તો એ 30% ફેમિલીના ગેઇન સામે આ 15% ફેમિલીનો લોસ સેટ ઓફ થાય કે નહીં? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. લોજિકમાં એમ લાગે કે ના થઈ શકે, પણ કાયદા હેઠળ, આવકવેરાના કાયદા હેઠળ ક્યાંય આવું રિસ્ટ્રિક્શન નથી. ઇનફેક્ટ વર્ષો પૂર્વે CBDT પોતાના એક સર્ક્યુલરમાં પણ એવી સ્પષ્ટતા કરી હતી કે આવા સંદર્ભમાં કોઈ પણ કાયદામાં રોકટોક ન હોય, કરદાતા પોતે જો ઈચ્છે કે એને અમુક પ્રકારે એના લોસના સેટ ઓફનો લાભ લેવો છે, તો કયો લોસ કયા ગેઇન સામે સેટ ઓફ કરવો. આજે માની લો કે મારે આ 15% મારો લોસ છે અને મારો 30% ગેઇન છે અને 15% ગેઇન છે, તો મારે કયાની સામે સેટ ઓફ કરવો? ધ ચોઇસીસ માય. અને DDTના રેજીમને સ્થાને હવે જે પણ કરદાતાને પોતાને ડિવિડન્ડની આવક ઉદ્ભવે એના ઉપર એણે પોતે ટેક્સ ભરવાનો છે એ જોગવાઈ આવી છે. એટલે એને લક્ષ્યમાં રાખતા હવે આ વર્ષથી યુ વિલ હેવ ટુ બી વેરી અલર્ટ, હા, કે બધી જાત જાતની સ્ક્રિપ્ટો હોય તો ક્યાંથી કેટલું ડિવિડન્ડ આવ્યું એ ચૂકાઈ ના જાય. અને એમાં બે બાબતો છે, જો 5,000 રૂપિયાથી વધારે ડિવિડન્ડ હોય તો આવકવેરાના કાયદાની કલમ 194 હેઠળ એના ઉપર 10% દરેક TDSની કપાત થઈને આવવાનું છે. એટલે એ સંજોગોની અંદર તો તમારી પાસે ડેફિનેટ રેકોર્ડ રહેવાનો છે, પણ અન્યથા યુ વિલ નીડ ટુ એન્શ્યોર કે 1,000, 2,000, 3,000નું આવું ડિવિડન્ડ હોય તો એ તમે ચૂકી ન જાઓ, કારણ કે ટેક્સેબલ છે એન્ડ ધેર ઇઝ નો જનરલ એક્ઝમ્પશન ફોર ધીસ કાઇન્ડ ઓફ ડિવિડન્ડ્સ દેટ યુ સ્પેસિફિકલી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. બીજું, દર્શક મિત્રો, જેવી રીતે વ્યાજમાં તમે પેલું ફોર્મ 15G કે 15H સિનિયર સિટીઝન હો તો એના કેસમાં આપી શકો છો, એવી રીતે જો તમારા કેસમાં તમારી કુલ જે આવક છે એ આવકવેરાની મુક્તિ મર્યાદાથી ઓછી હોય અને એવી ડિવિડન્ડની રકમ તમને મળવાની હોય અને તમે ઈચ્છો કે એના ઉપર TDSની કપાત ન થાય જેથી પછીથી તમારે રિફંડ વગેરેની એ લપ્પન છપ્પનમાં ન પડવું પડે, તો તમે 15G કે 15H સમયસર કંપનીને મોકલાવીને 4મી લાભ લઈ શકાય છે.